ચલો ત્રણ ખાના વાળો રોકડ મેળ આપણે જોઈએ. દાખલા નંબર 8 એમાં હું ખાના બનાવી દઉં છું. એ જ રીતે ખાના બનાવવાના છે જે હમણાં બનાવ્યા હતા. ચલો પેલા વચ્ચેનો ભાગ બનાવી દેવાનો. વચ્ચે આ બાજુ તારીખ નો કોલમ આવશે, પછી ત્રણ કોલમ બનાવવાના. તો પેલા રોકડ, પછી બેંક, વટાવનું નાનું કોલમ ખાપા જેટલું રાખવાનું, નાની રકમ. પછી આની અંદર બે કોલમ ફાળ દેવાના, પોચ નંબર અને ખાપા. થઈ ગયું. ચલો હવે આની અંદર પણ પાછળથી બનાવતા આવવાનું. ચલો પહેલું બેંક રોકડનું કોલમ, પછી બેંકનું કોલમ, પછી વટાવનું કોલમ, પછી ખાપા અને વાઉચર. તારીખ, આવક, પોંચ નંબર, ખાપા, વટાવ, બેંક, રોકડ. પછી તારીખ, જાવક, વાઉચર નંબર, ખાપા, ખાપા, વટાવ, બેંક, રોકડ. ચલો આ દાવડા ખાતા ગમે તેમ બનાવાય. જેમ કે કોઈ બેંક રોકડ બેંક વટાવ લખે તો ચાલે, પણ લખતી વખત ધ્યાન રાખજો આપણે એક જ રીતે રાખીશું. દરેકમાં વટાવ પહેલો લઈએ. બનાવી દો. બોલજો ભાઈ બની જાય એટલે 2015 ઓગસ્ટ. 2015 ઓગસ્ટ. 2015 ઓગસ્ટ. આખો પેજ બનાવજો, વ્યવહાર વધારે છે એટલા માટે. થઈ ગયું સર. ચલો કોઈને બાકી છે ખરું ભાઈ? કોઈને બાકી બાકી હોય તો બોલો, નહીતર પછી ચાલુ કરીએ. ત્રણ ખાના વાળો જેમ બે ખાના વાળો બનાવે એમ ત્રણ ખાના વાળો, કઈ નવું નથી. બરોબર, બે ખાના માં નોટ લખતા હતા, હવે ત્રણ ની લખવાની છે. ચલો જોઈ લઈએ. કેલ્ક્યુલેટર જોડે રાખજો. ચલો હા, અને ભાઈ હજુ પેપર આપવા આજે નથી આવ્યા. એ લોકોને આજે ઘેર ફોન આવી જશે વાલીને. બરોબર, વાલી લઈને બોલાવીશ. હજુ પેપર આપવા જ અમુક નથી આવ્યા, ચાર પાંચ છોકરાઓ. બરોબર, બધાને આજે વાલી બોલાવીશ. 2015 ઓગસ્ટ 1. ચલો હવે પહેલો વ્યવહાર. સરુની રોકડ શિલ્લક 7000, સરુની બેંક શિલ્લક 6000. જેને આવડે બોલો નામ દઈ ફટાફટ. બાકી આગળ લાવ્યા બેંકમાં 6000 અને રોકડમાં 7000. સરસ, બાકી આગળ લાવ્યા. ચલો બેંકમાં કેટલી છે? 6000 અને રોકડમાં 7000. જોડે લખતા જજો. બાકી આગળ લાવ્યા બેંકમાં 6000, રોકડમાં 7000. ચલો પછી બે વ્યવહાર હોય તો એક તમારે બોલવાનો, એક બીજો બોલશે. ત્રીજી તારીખ રોકડ ખરીદી 6000 ને રોકડ વેચાણ 7000. તો પેલા ખરીદી બોલો ગમે તે. જમા બાજુ તારીખ 2 ખરીદ ખાતે રોકડમાં 6000. સરસ, ખરીદ ખાતે
રોકડ માં 6,000. હવે બીજા બોલો ભાઈ, બાકી ના બેસી રહે છે, બોલો હવે. ત્યારબાજુ રોકડ ખાતે 7,000, વેચાણ ખાતે, વેચાણ ખાતે, વેચાણ રોકડ માં 7,000, ઉધાર બાજુ વેચાણ ખાતે રોકડ માં આવશે 7,000, રોકડ ના કોલમ માં 7,000. ચલો પાંચમી તારીખ રૂપિયા 3,000 બેંક માં ભર્યા, જમા ખર્ચ, જમા ખર્ચી વ્યવહાર, સરસ. હવે સમજો બેંક માં ભર્યા તો બેંક શિલ્લક વધે, કેટલા ભર્યા બેંક માં 3,000, તો બેંક શિલ્લક વધે 3,000 બેંક ના કોલમ માં લખવાનું. અહીંયા લખાય જખ રોકડ ખાતે તારીખ 5. ચલો બેંક શિલ્લક વધી, રોકડ જાય એટલે રોકડ શિલ્લક ઘટે, જમા બાજુ રોકડ માં રકમ 3,000 રૂપિયા, રોકડ માં 3,000 રૂપિયા, જખ રોકડ લખ્યું તો ત્યાં લખાય બેંક ખાતે તારીખ 5, ઓગસ્ટ 5. અને જમા ખર્ચી વ્યવહાર, જે વધે ઉધાર બાજુ, ઘટે જમા, બેંક માં ભર્યા કે બેંક શિલ્લક વધે તો બેંક માં લખ્યા રોકડ લખવાનું, રોકડ શિલ્લક ઘટે જમા બાજુ રોકડ માં બેંક ખાતે, વિરુદ્ધ ખાતાનું નામ. ચલો આગળ છઠ્ઠો વ્યવહાર, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રભુ પાસેથી 8% વ્યાજના દરે 5,000 લોન લીધી. ઉધાર બાજુ પ્રભુની 8% લોન ખાતે રોકડમાં 5,000. હા, પ્રભુની 8% લોન ખાતે. ચલો કેટલી લોન છે? 5,000, તો રોકડના કોલમમાં 5,000. રોકડના કોલમ 5,000 લોન લઈએ, રોકડ આવે, રોકડ ના કોલમ માં લખાય. આગળ જુઓ આઠમી તારીખ, 3,000 નો માલ 10% રોકડ વટાવે માનસી ને વેચ્યો, માનસી એ જરૂરી રકમ નો ચેક આપે જે બેંક માં ભર્યો, બોલો. ઉધાર બાજુ વેચાણ ખાતે, બોલો. બેંક માં 2,700 અને વટાવ 300 આવશે ને ભાઈ. જો વટાવ નું કોલમ છે, ધ્યાન આપો, રોકડ વટાવ 3,000 ના 10% એટલે 300 વટાવ કહેવાય, રોકડ વટાવ છે એટલે લખાય, અને 2,700 બેંક માં આવશે. ચલો રોકડ વટાવ લખાય, વેપારી વટાવ ના લખાય. આગળ જુઓ 10 તારીખ, રૂપિયા 7,000 નો માલ દ્વિજ પાસેથી ખરીદ્યો, 50% રકમ તરત જ રોકડે થી ચૂકવી આપી. બોલો ખરીદ્યો જાવક કહેવાય, દ્વિજ ખાતે દ્વિજ ને ચૂકવી આપી ને, ઘણા ખરીદ ખાતે લખે તો મેં તમને કીધું અડધો ઉધાર હોય અડધો તો પૂરેપૂરો ઉધાર ગણવાનો, એટલે દ્વિજ ખાતે લખાશે, અડધી રકમ ચૂકવી આપી તો 7,000 ના 50% એટલે 3,500 રોકડ ચૂકવી આપી તો રોકડ માં લખો 3,500. ચલો આગળ 12મી તારીખ, પગાર ના 3,000 મજૂરી ના 500 સ્ટેશનરી ના 200 ચેક થી ચૂકવ્યા, બોલો બોલો યાર ફટાફટ, આવડે એવું છે તો બેસી જાઓ તમે. પગાર ખાતે 3,000 બેંક માં, મજૂરી ખાતે 500 બેંક માં, સ્ટેશનરી ખાતે 200 બેંક માં, હા બધું જ બેંક માં આવશે. તારીખ લખીએ 12. ચલો 12 તારીખ, 3 વ્યવહાર છે, લખો પગાર ખાતે, પછી મજૂરી ખાતે, અને બીજું છે સ્ટેશનરી ખાતે. ચલો પગાર ખાતેની રકમ 3,000 રૂપિયા બેંકમાં, 3,500 અને 200. ચલો 3,500 અને 200. 14 તારીખ, કમિશન ના 1,000 દલાલી ના 500 રોકડા મળ્યા,
बोलो वेबर। उधर बाजू कमीशन खाते हैं। उधर बाजू कमीशन। अब बोल बोल बोल। उधर बाजू कमीशन खाते हैं 1,000 रुपया 14 तारीख। उधर बाजू दलाली खाते 500 रुपया। हाँ कमीशन खाते रोकड़ माल से 1,000 रुपया। चलो दलाली ना मर्या ये भी रोकड़ा छे तो दलाली खाते ये भी रोकड़ माल से 500 रुपया। चल इना पची सोड़ता है बैंक के 100 सिल्लक पर ना ब्याज पेटे नम्रता ना खाता मा जमा कर्या। उधार बाजू व्याज खाते बैंक मा सो। हाँ अपने कीधो बैंक जमा करे तो अपना उधार करवानो बैंक मा। बैंक व्याज खाते बैंके जमा करया तो अपने उधार करवाना बैंक व्याज ना सो। चलो आगर 17 तारीख रुपया 2,000 बैंक मा थी बिजली खर्च चुकवा उपाड़िया। जमा खर्ची व्यवहार बिजली खर्च कर्यो नथी बैंक माथी उपाड्या रोकड़ आवे तो रोकड़ सिल्लक वधे तो लखो 2,000 जख रोकड़ मां लख्यु तो अहींया लखाय बैंक खाते तारीख। चलो 17 बैंक माथी उपाड्या बैंक सिल्लक घटे जमा बाजू बैंक मां 2,000 जख बैंक लखी એટલે અહીંયા લખાય રોકડ ખાતે તારીખ 17 ઊંધો લખતા આવવાનું વિરુદ્ધ અસર આપતા આવવાનું જમા ખર્ચી લેવા છે। આગળ જુઓ હવે વીજળી ખર્ચો નીચે ચૂકવે છે પછી 20 તારીખ 1,000 વીજળી ખર્ચ પેટે ચૂકવ્યા ને 1,000 અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા। બોલો બોલો જમા બાજુ વીજળી ખર્ચ ખાતે રોકડમાં 1,000 અને ઉપાડ ખાતે રોકડમાં 1,000। હા વીજળી ખર્ચ ખાતે રોકડમાં 1,000 ચૂકવ્યા હવે અને 20 તારીખ ઉપાડ ખાતે જુઓ વીજળી ખર્ચ માટે લાવ્યા હતા 2,000 ચૂકવ્યા 1,000 જ સમજ્યા પડી એટલે આપણે લાવ્યા હોય એટલે રોકડ જ આવે પૈસા યાદ રાખો પગાર ગમે તે માટે ચૂકવવા લાવે। પછી નો વેપાર 22 તારીખ જો પાર્થ ને 5,000 નો માલ વેચ્યો તેણે 10% રોકડ વટાવ બાદ કરી જરૂરી રકમ નો ચેક આપે જે બેંકમાં ભર્યો। બોલો વેચાણ ખાતે વટાવ 500 અને બેંકમાં 4,500। હા બેંકમાં 4,500 ઓકે 22 તારીખ વેચાણ ખાતે વટાવમાં 500 અને બેંકમાં 4,500। ચલો પાંચને 5,000 નો 10% વેપારીઓ બાદ કરી જરૂરી રકમનો ચેક આપ્યો ઓકે પાર્થે આપેલો ચેક નકરાયો આગળ આવી ગયો છે। બોલો જમા બાજુ 25 તારીખ પાર્થ ખાતે બેંકમાં 4,500। પાર્થ ખાતે જુઓ વટાવ પાછો લઈ લેવાનો વટાવ કેમ આપે તો પૈસા આપે એટલે પણ પૈસા તો કેન્સલ થાય તો વટાવ પાછો લઈ લેવાનો વટાવ ભી 500 500 4,500 વટાવ પાછો લઈ લેવાનો કેમ કે પૈસા ના ચૂકવે તો વટાવ ના મળે એને પૈસા ચૂકવે એટલે આપ્યું ડિસ્કાઉન્ટ પર પૈસા ચૂકવે ચેક કેન્સલ થયો તો વટાવ બી પાછો લેવો પડે એની જોડે 5,000 માંગીશું। ચલો આગળ બંસરી ને જૂના દેવા પેટે 6,050 ના નો ચેક આપી કુલ દેવું 6,100 હતું। ચલો 6,050 નો ચેક આપ્યો આપણે આપ્યો એટલે જમા બાજુ બાજુ બંસરી ખાતે વટાવ 50 અને બેંક ખાતે 6,050। હા તારીખ 28 બંસરી ખાતે।
चलो वटाव में 50 અને બેંક માં 6050 ચેક આપ્યો છે એટલે બેંક માં આવશે ભાઈ ચલો એના પછી 29 તારીખ ગોપીએ તેના 2040 ના દેવા પેટે 2000 રોકડા ચૂકવી આપ્યા ઉધાર બાજુ તારીખ 29 ગોપી ખાતે વટાવ 40 અને રોકડા 2000 સરસ ગોપી ખાતે વટાવ 40 અને રોકડા 2000 રોકડ છે 2000 ઓકે ચાલ પછી ધ્યાન આપજો આગળનો 5000 હાથ પર રાખી બાકીના બેંકમાં ભર્યા હવે આ સમજી લેજો હાથ પર રાખી બાકીના બેંકમાં ભર્યા એટલે પહેલા આ બાજુ ધ્યાન આપો પહેલા આવક જોવાની આવકમાંથી જ આવક શું કરવાની બાદ કરવાની એમાં હાથ પર રોકડ 5000 રાખવાના બાકીના બેંકમાં ભરવાના તો પહેલા આવકનું ટોટલ કરો રોકડ આવકનું ટોટલ કરો ફટાફટ 7 7 14 14 ને 19 19 ને 20 20 ને 2 22 22 ને 24 500 થાય છે આવકનું ટોટલ ઉપર લખજો એટલે ખબર પડે તમને કેવી રીતે આવે આવકનું ટોટલ 24 500 ચલો જાવકનું ટોટલ 6 3 9 9 3 12 12 ને 2 14 500 જાવક નું ટોટલ રોકડ નું આ રોકડ આવક માંથી જાવક બેંક માં રોકડા ભર્યા છે તો કેટલા વધ્યા 10000 આપણા ગલ્લામાં હતા આ 10000 ગલ્લામાં હતા એમાં 5000 રવા દીધા તો બાકીના 5000 બેંક માં ભર્યા આને કહેવાય બેંક માં ભર્યા ચલો બેંક માં ભર્યા સમજી લેજો ગણતરી ખૂણામાં લખી દેજો રોકડ આવક કેટલી 24500 ટોટલ કરો જાવક કેટલી અત્યાર સુધી 14500 વધ્યા 10000 એમાં 5000 ગલ્લામાં રાખવાના તો બાકીના બેંકમાં ભરવાના કહેવાય તો બેંકમાં 5000 ભર્યા એને જમા ખર્ચી વ્યવહાર કહેવાય ચલો બેંકમાં ભરીએ એટલે બેંક શિલ્લક વધે ધ્યાન આપજો 5000 જખ તો અહીંયા લખાય રોકડ ખાતે ચલો છેલ્લી તારીખ કઈ છે 31 રોકડ જાય રોકડ શિલ્લક ઘટે 5000 જખ બેંક ખાતે તારીખ કઈ છે 31 હવે બાકી શોધવામાં આવે એમાં રોકડની તો આપણે શોધી નાખી 5000 કેવી રીતે તો આનું ટોટલ 24500 હતું એના 24500 માંથી બાદબાકી કરશો તો 5000 વધશે આપણે 5000 હાથ પર રાખવાના કીધા એટલે 5000 વધશે એટલે બાકી આગળ લઈ ગયા કહેવાય ચલો ઓગસ્ટ 31 બાકી આગળ લઈ ગયા વટાવનું ખાલી ટોટલ કરવાનું 500 300 840 ખાલી ટોટલ ચલો આનું 550 હવે બેંકનો જોવો ખાસ કઈ બાજુનું ટોટલ વધારે છે જોવું પડશે 6 3 9 9 2 11 11 ને 4 15 15 ને 5 20 20 ને 20 21 300 થાય છે 6 4 10 2 12 ઉધાર બાજુનો વધારે છે ચલો ટોટલ બોલો બેંકનો ઉધાર બાજુનો વધારે છે એકવીસ ત્રણસો ચલો એકવીસ ત્રણસો માંથી જમા બાજુની એન્ટ્રીઓ બાદ કરી દઈએ 3500 200 2000 4450 બોલજો 5050 ચલો બાકી આગળ લઈ ગયા ઓકે ઓગસ્ટ પછી અહીંયા સપ્ટેમ્બર 2015 સપ્ટેમ્બર 1 બાકી આગળ લાવ્યા રકમ લખાશે 5050 અને 5000 હવે
આવા હોમવર્કમાં તમને દાખલો આપી દઉં છું આવા ચલો હોમવર્ક માં લખો 4, 5, 6, 8 હોમવર્ક માં આવે 4, 5, 6 અને 8 ઉદાહરણ આ હોમવર્ક માં ગણવાના રહેશે આટલા ગણી નાખજો એટલે આવડી જશે દાખલા ચલો આજે તો આટલું રાખીએ છીએ અસ્તુ કોઈ પૂછવાનું હોય કે ક્વેશ્ચન બોલો ભાઈ ક્વેશ્ચન પૂછવાનો હોય જેને પેપર બાકી છે અત્યારે 4 થી 7 માં પહોંચાડી દેજો નહીતર ફોન આવી જશે પછી લેસન સાથે હો હા ચલો બંધ કરું છું